We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across five zones of the state, GTU the international innovative university your place to move forward a very good morning to all of my dear students myself benita sukarya lecturer in civil engineering department at valabudhi polytechnic nausari today i am going To give you a brief on perspective drawing which is the most important chapter in building drawing I can say આઈ કેન સી આજે હું તમને દર્શીય દેખાવ એટલે કે પરસ્પેક્ટિવ ને સમજાવવા જાઉં છું તો સૌથી પહેલા તો નેત્રદર્શીય દેખાવની વ્યાખ્યા તરફ જઈએ ડેફિનેશન શું કહેવા માંગે છે કે નેત્રદર્શીય દેખાવ એ ઓબ્જેક્ટનું દ્રશ્ય જેવું નિરીક્ષક એટલે કે દ્રષ્ટાને દેખાય એ છે બીજા શબ્દોમાં કહીએ તો પર્સ્પેક્ટિવ ડ્રોઈંગ ઇઝ ધ વ્યૂ ઓફ ધી ઓબ્જેક્ટ એઝ ઇટ અપિયર્સ ટુ ધી ઓબ્ઝર્વર આ ડેફિનેશનને સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લો કે તમે એક ઓબ્ઝર્વર છો ઓબ્ઝર્વર એટલે કે દ્રષ્ટા અને તમારી સામે એક ઓબ્જેક્ટ રાખવામાં આવ્યો છે તો તમે એક ઓબ્ઝર્વર તરીકે એક નિરીક્ષક તરીકે સામે પડેલા ઓબ્જેક્ટને જોવો છો તમે જે સ્થાન ઉપર ઉભા છો એ સ્થાન પરથી તમારી આંખની દ્રષ્ટિએ તમને સામેના ઓબ્જેક્ટનો કેવો વ્યૂ દેખાય છે એ છે નેત્ર દેખાવ અહીં એ વાત સમજવાની ખાસ જરૂર છે કે જે ઓબ્જેક્ટ હશે એ પોતાનું સ્થાન છોડતો જ નથી ઓબ્જેક્ટ એની પોઝિશન ઉપર જ છે ઓબ્જેક્ટ તો જ્યાંનો ત્યાં જ છે એ પોતાનું સ્થાન બદલતો જ નથી હવે એક ફિગર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સેન્ટ્રલ પોર્શનમાં એક ઓબ્જેક્ટ રાખવામાં આવ્યો છે જે મેં હેસ્ટ કરીને બતાવ્યો છે હવે માની લો કે હું એક ઓબ્ઝર્વર છું એક નિરીક્ષક છું ઓબ્ઝર્વર તરીકે હું ફર્સ્ટ પોઝિશન ઉપર ઊભી છું પોઝિશન ઉપર ઉભી રહી રખેલા ઓબ્જેક્ટને હું જોઉં છું તો હું જે સ્થાને ઊભી છું એ સ્થાન પરથી મારી આંખની મને સામેના ઓબ્જેક્ટનો કેવો વ્યૂ મળે એ છે પર્સપેક્ટિવ વ્યૂ નેત્ર દર્શીય દેખાવ હવે મેં આગળ કીધું તેમ ઓબ્જેક્ટ તો પોતાનું સ્થાન બદલતો જ નથી પણ હું ઓબ્ઝર્વર તરીકે નિરીક્ષક તરીકે મારું સ્થાન બદલી દઉં છું ફર્સ્ટ પોઝિશન પરથી સેકન્ડ પોઝિશન ઉપર આવી જાઉં છું સેકન્ડ પોઝિશન ઉપર આવી ગયા બાદ હું જે સ્થાને ઉભી છું ત્યાંથી મારી આંખની દ્રષ્ટિએ મને એ જ સ્થિર પડેલો ઓબ્જેક્ટનો કેવો વ્યૂ મળે એ છે નેત્રદર્શીએ દેખાવ આમ ઓબ્જેક્ટ તો પોતાના સ્થાન પર જ છે પણ ઓબ્ઝર્વર તરીકે જો આપણે પોતાનું સ્થાન બદલતા જઈએ ને સામે પડેલા સ્થિર ઓબ્જેક્ટને જોવાની ટ્રાય કરીએ તો અલગ અલગ સ્થાન પરથી આપણને ઓબ્જેક્ટનો કંઈક વ્યૂ અલગ અલગ મળી શકે એ છે નેત્રદર્શીય દેખાવ નેત્રદર્શીય દેખાવનું જો ઉદાહરણ જોઈતું હોય તો કેમેરા દ્વારા જે ફોટોગ્રાફ આપણે ડે ટુ ડે લાઇફમાં ક્લિક કરીએ છે એ ફોટોગ્રાફ નેત્રદર્શીય દેખાવનું જ એક ઉદાહરણ છે જો નેત્રદર્શીય દેખાવ આપણી પાસે હોય કે નેત્રદર્શીય દેખાવ આપણે જો ડ્રો કરી શકીએ કોઈ ઓબ્જેક્ટનો તો આપણને શું મળે તો એ ઓબ્જેક્ટનો જે ખરેખર અપિયરન્સ હશે ત્રણે ત્રણ ડાયમેન્શનની અંદર તે આપણે મેળવી શકીએ કે ઓબ્જેક્ટનું ખરેખર અપિયરન્સ ત્રણે ત્રણ ડાયમેન્શનમાં કેવો હશે થ્રીડી વ્યૂ આપણને ઓબ્જેક્ટનો મળે જો પર્સ્પેક્ટિવ વ્યૂ ડ્રો કરવો હોય તો આપણને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન પ્લાન અને એલિવેશનની જરૂર પડવાની જ છે પણ વાત એ છે કે જો ઓબ્જેક્ટ તમારી સામે હાજર ના પણ હોય કે ઓબ્જેક્ટનું એક્ઝિસ્ટન્સ છે જ નહીં પણ હા તમારી પાસે ઓબ્જેક્ટના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એટલે કે પ્લાન અને એલિવેશન છે તો એ પ્લાન અને એલિવેશનનો યુઝ કરીને તમે ઓબ્જેક્ટ કે જે તમારી સામે હાજર પણ નથી તે ઓબ્જેક્ટનો પણ તમે નેત્રદર્શીય દેખાવ ડ્રો કરી શકો છો જો નેત્રદર્શીય દેખાવ તમને કન્સ્ટ્રક્ટ કરતા આવડતો હોય તો તમારે પ્રોટોટાઇપ બનાવવાની કોઈ જરૂર પડતી નથી તો પ્રોટોટાઇપનો જે કોસ્ટ હશે એ તમારો બચશે અહીંયા આગળ નેત્રદર્શીય દેખાવો માટે એક પોઈન્ટ ખાસ અગત્યનો છે કે નેત્રદર્શીય દેખાવ જે તમે ઓબ્જેક્ટનો મેળવ્યો છે એના પરથી તમે ડાયમેન્શન મેળવી શકતા નથી તો ઓબ્જેક્ટના તો ઘણા બધા પાર્ટસ હશે ને દરેક પાર્ટસના ડાયમેન્શન રિલેટિવ હોતા નથી એથી તમે કોઈ એક પાર્ટના ડાયમેન્શનને બીજા પાર્ટના ડાયમેન્શન સાથે પરસ્પેક્ટિવ વ્યૂની અંદર કોઈપણ જાતની કમ્પેરિઝન નથી કરી શકવાના ડાયમેન્શન તમને પાર્ટ્સના નેત્રદર્શીય દેખાવ પરથી નહીં મળે એ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા આગળ હવે આપણે આગળ જઈએ તો આઇસોમેટ્રિક વ્યૂ અને પરસ્પેક્ટિવ વ્યૂનો ડિફરન્સ મલ્ટિપલ ટાઈમ્સ એક્ઝામની અંદર પૂછાયો છે આઇસોમેટ્રિક વ્યૂની જો વાત કરીએ તો જે ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટને એવી રીતે રાખવામાં આવે કે એની જે ત્રણે ત્રણ આઇસોમેટ્રિક એક્સેસ છે એ એકબીજા સાથે વન ટ્વેન્ટી ડિગ્રીનો એંગલ બનાવે તો જે તમને ઓબ્જેક્ટનો વ્યૂ મળે એને આઇસોમેટ્રિક વ્યૂ કહેવાશે કે ઓબ્જેક્ટની ત્રણે ત્રણ એક્સિસનો એંગલ એકબીજા સાથે વન ટ્વેન્ટી ડિગ્રી રખ્યા બાદ જે વ્યૂ તમને ઓબ્જેક્ટનો મળે એ આઇસોમેટ્રિક વ્યૂ કે જે સ્ટાન્ડર્ડ હશે કે જેની અંદર તમને કોઈ ફેરફાર જોવા નહીં મળે તો જ્યારે આપણે પર્સ્પેક્ટિવ વ્યૂની વાત કરીએ તો પર્સ્પેક્ટિવ વ્યૂ તો આપણે સમજાવ્યું જ છે કે ભલે ઓબ્જેક્ટ એની જગ્યાએ સ્થિર છે પણ એક ઓબ્ઝર્વર તરીકે જો આપણે પોતાનું સ્થાન બદલતા જઈએ તો આપણને સ્થિર પડેલા ઓબ્જેક્ટનો વ્યૂ અલગ અલગ મળી શકે એ છે પર્સપેક્ટિવ વ્યૂ આમ પર્સ્પેક્ટિવ વ્યૂ સ્ટાન્ડર્ડ નથી હોવાનો ભલે ઓબ્જેક્ટ એની જગ્યાએ સ્થિર છે પણ ઓબ્ઝર્વર તરીકે આપણે જો પોતાનું સ્થાન બદલતા જઈએ તો આપણને એક જ ઓબ્જેક્ટના અલગ અલગ વ્યૂ મળી શકે એ જ તો પર્સ્પેક્ટિવ વ્યૂ છે આમ આઇસોમેટ્રિક વ્યૂ સ્ટાન્ડર્ડ હશે પણ પરસ્પેક્ટિવ વ્યૂ ક્યારે સ્ટાન્ડર્ડ નથી હોવાનું આઇસોમેટ્રિક વ્યૂ પરથી આપણને ડાયમેન્શન્સ મળી જાય છે જ્યારે મેં આગળ કીધું તેમ કે પર્સ્પેક્ટિવ વ્યૂ પરથી આપણે ડાયમેન્શન્સ નથી મેળવી શકવાના ડાયમેન્શનની અંદર પાર્ટસના ડાયમેન્શનની અંદર આપણને કોઈપણ જાતની સરખામણી નહીં કરી શકીએ આઇસોમેટ્રિક વ્યૂ બનાવવો ઘણો જ ઇઝી છે ને ખૂબ જ ઓછા સમયગાળાની અંદર તમે આઇસોમેટ્રિક વ્યૂ તૈયાર કરીને આપી શકો છો જ્યારે પરસ્પેક્ટિવ વ્યૂની વાત કરીએ તો પર્સ્પેક્ટિવ વ્યૂ કન્સ્ટ્રક્ટ કરવો થોડો ડિફિકલ્ટ છે ને ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે ઘણો બધો ટાઈમ તમારો જશે પરસ્પેક્ટિવ વ્યૂને કન્સ્ટ્રક્ટ કરવામાં આઇસોમેટ્રિક વ્યૂની વાત કરીએ તો આઇસોમેટ્રિક વ્યૂ જો તમારે બનાવવો હોય તો તમારે કોઈ પણ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પ્લાન કે એલિવેશનની જરૂર પડતી નથી એના વગર પણ તમે આઇસોમેટ્રિક વ્યૂ બનાવી શકો છો જ્યારે પર્સ્પેક્ટિવ વ્યૂની વાત કરીએ તો જો તમારે પર્સપેક્ટિવ વ્યૂ બનાવવો હોય તો તમને તમારા ઓબ્જેક્ટના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ એટલે કે પ્લાન અને એલિવેશનની જરૂર પડશે જ એના વગર પર્સપેક્ટિવ વ્યૂ આપણે ડ્રો નહીં જ કરી શકીએ હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હોય